કેમ છો મિત્રો મજા મને એજ્યુ સફરના ડેલી કરંટ અફેરમાં આપ સર્વ મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજે ઓગણીસમી માર્ચ ત્રણ મહાનુભાવો આજના દિન વિશેષના વિડીયોમાં હાઇલાઇટમાં છે એક છે ડાયાભાઈ ધોળશાજી રાઘવભાઈ કનેરિયા અને માર્શલ જ્હોન હ્યુબર્ટ આ ત્રણ મહાનુભાવો ઓગણીસમી માર્ચના દિન વિશેષના વિડીયોમાં હાઇલાઇટમાં છે અને આ વિડિયોની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દીધી છે ક્લિક કરી અને જોવાનું ન ચૂકતા ઓકે ચાલો હવે કરંટ અફેરની વાત કરીએ તો ગુજરાતના ગામની મોડેલ ઉર્જા કાર્યક્ષમ તરીકે પસંદગી કરવામાં આવી છે આઈએનએસ દ્રોણાચાર્યને પ્રેસિડેન્સ કલરથી નવાજવામાં આવ્યા છે મિત્રો આ એક ખ્યાતનામ પુરસ્કાર છે પ્રેસિડેન્સ કલર અને આઈએનએસ દ્રોણાચાર્ય નામના સંસ્થાનને આ પ્રેસિડેન્ટ કલર્સથી નવાજવામાં આવ્યા છે અને મેઘાલય આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલનો પ્રારંભ થયો છે પશુ ચિકિત્સા અને આયુર્વેદ ઉપર એક આંતરરાષ્ટ્રીય પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે રિસર્ચ એજ્યુકેશન એન્ડ ટ્રેનિંગ આઉટરીચ યોજના એ પણ તાજેતરમાં હાઇલાઇટમાં રહી વિમેન્સ વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશીપ બે હજાર ત્રેવીસનું ઉદઘાટન કરવામાં આવ્યું આ દરેક ઘટના ખાસ અગત્યની જ્ઞાનના વધારા માટે તો ઉપયોગી પરંતુ સ્પર્ધાત્મક પરીક્ષાની દ્રષ્ટિએ પણ ઉપયોગી છે તો આ વિડીઓ તમે અંત સુધી નિહાળજો વિડીયો ગમે તો લાઈક કરવાનું ન ભૂલતા ઓકે શરૂઆત કરીએ આપણે ગુજરાતના પ્રાદેશિક સમાચારથી તો ગુજરાતના ગામની મોડેલ એનર્જી એફિશિયન્ટ તરીકે પસંદગી કરવામાં આવી છે કેન્દ્ર સરકારની સંસ્થા બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી અને રાજ્ય સરકારની ગુજરાત ઉર્જા વિકાસ સંસ્થા એટલે કે ગેડાના સંયુક્ત ઉપક્રમે ગુજરાતના ચાર ગામની મોડેલ એનર્જી એફિશિયન્ટ એટલે કે મોડેલ ઉર્જા કાર્યક્ષમ ગામ તરીકે પસંદગી કરવામાં આવી છે મિત્રો ગુજરાતના ચાર ગામની મોડેલ એનર્જી એફિશિયન્ટ ગામ તરીકે પસંદગી કરવામાં આવી છે અને આની અંદર બે સંસ્થાઓ ખાસ અગત્યની કેન્દ્ર સરકારની સંસ્થા છે બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી અને રાજ્ય સરકારની સંસ્થા છે જીઈડીએ જેનું પૂરું નામ થાય છે ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ ઓથોરિટી તો આ ચાર ગામ કયા કયા છે કે જેની પસંદગી કરવામાં આવી છે એક છે ડાંગ જિલ્લાનું છે વલસાડ જિલ્લાનું નળી મધની ગામ અને ચોથું સુરત જિલ્લાનું મોર ગામ આ ચાર ગામોની મોડેલ ઉર્જા કાર્યક્ષમ ગામ તરીકે પસંદગી કરવામાં આવી છે આ ચારેય ગામના નામ મિત્રો ખાસ યાદ રાખજો ઓકે તેમજ ઉપરોક્ત ચાર ગામના રહેણાંક આવાસો તેમજ અન્ય જાહેર ઇમારતોમાં ચાર હજાર પાંચસો જેટલી એલઈડી ટ્યુબલાઇટનું વિતરણ કરવામાં આવ્યું છે શું મિત્રો જે ગામના રહેણાંક આવાસો છે અથવા તો અન્ય જાહેર ઇમારતો છે એમાં પંચાયત હોય સ્કૂલ હોય તો તેમાં ચાર હજાર પાંચસો જેટલી એલઈડી ટ્યુબલાઇટનું વિતરણ કરવામાં આવ્યું છે અને જેના લીધે દર વર્ષે અંદાજે ચાર લાખ યુનિટ વીજળીની બચત થશે અને દર વર્ષે ત્રણસો ટન કાર્બન પાંચ ટન કાર્બન ઘટાડો થવાનો છે તેમજ સારા પ્રકાશની સાથે વીજળીના બિલમાં રાહત મળશે અને પર્યાવરણનું પણ સંરક્ષણ થશે ચાલુ વર્ષ દરમિયાન રાજ્ય સરકારની જીઈડીએ સંસ્થા તેના દ્વારા રાજ્યભરની પ્રાથમિક શાળાઓમાં કુલ એકવીસ હજારથી વધારે એલઈડી ટ્યુબલાઇટ તથા ચોવીસ હજારથી વધારે સ્ટાર રેટેડ પંખાઓનું વિતરણ કરવામાં આવ્યું છે મિત્રો ગુજરાતની ખાસ અગત્યની સંસ્થા છે જીઈડીએ ખાસ યાદ રાખજો અને તેના દ્વારા રાજ્યભરની જે પ્રાથમિક શાળાઓ છે એની અંદર એકવીસ હજારથી વધારે એલઈડી ટ્યુબલાઇટનું વિતરણ કર્યું છે અને ચોવીસ હજારથી વધારે સ્ટાર રેટેડ પંખા એટલે કે ઓછી વીજળીની ખપત થાય અને સારી ક્ષમતા ધરાવતા પંખાઓનું વિતરણ શાળાઓમાં કરવામાં આવ્યું છે અને જેથી વિદ્યાર્થીઓની સુવિધામાં વધારો થયો છે અને શાળાઓના વીજ બિલમાં ઘટાડો થયો છે આ બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સીની વાત કરીએ અહીં જોઈ શકો છો બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી એટલે કે બી ડબલ ઇ આ બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી એ ભારત સરકારની જ એક એજન્સી છે જે રાષ્ટ્રના બે ઊર્જા સંરક્ષણ કાયદાની જોગવાઈઓ હેઠળ માર્ચ બે હજાર બેમાં બનાવવામાં આવેલી પાવર મંત્રાલય હેઠળની આ એક મહત્વની એજન્સી પાવર મંત્રાલય હેઠળ આ બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી આવે છે અને વીજ મંત્રી તેમજ નવી અને પુનઃપ્રાપ્ય ઊર્જા મંત્રી કોણ છે રાજકુમાર સિંહ મિત્રો વીજ મંત્રી અને નવીન અને પુનઃપ્રાપ્ય ઊર્જા મંત્રી છે રાજકુમાર સિંહ ઈમેજમાં તમે જોઈ શકો છો અને મિત્રો જીઈડીએ એનું પૂરું નામ શું થાય છે

એ ખાસ કરીને રિન્યુએબલ એનર્જી ઉપર કામ કરી રહી છે કોઈ પણ વ્યક્તિને જો ખેર ધાબા ઉપર છત ઉપર કોઈ સોલાર પ્લેટ ફિટ કરવી છે તો મિત્રો તે આ સંસ્થાનો સહયોગ સાધી શકે છે જીઈડી એ નવીન અને નવીનીકરણીય ઊર્જા સ્ત્રોત મંત્રાલય માટે રાજ્ય નોડેલ એજન્સી અને બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી માટે રાજ્ય નિયુક્ત એજન્સીની જવાબદારી નિભાવી રહી છે અને GEDA ના વર્તમાન અધ્યક્ષ કોણ છે ઈશ્વરભાઈ ભાવસાર મિત્રો GEDA તેનો ઓફિશિયલ લોગો પણ અહીં તમે જોઈ શકો છો નામ તો યાદ રાખી લીધું ને ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી GEDA નું પૂરું નામ છે હવે વાત કરીએ રાષ્ટ્રીય સમાચારની INS દ્રોણાચાર્યને પ્રેસિડેન્શિયલ કલર થી નવાજવામાં આવેલ છે ભારતીય નૌકાદળનો INS દ્રોણાચાર્ય કેરળના કોચીમાં સ્થિત એક પ્રતિષ્ઠિત શાળા છે મિત્રો આ એવી શાળા જ્યાં વિદ્યાર્થીઓ અભ્યાસ નથી કરતા પરંતુ নৌકાદળના અધિકારીઓને તાલીમ આપવા માટેનું એક સ્થળ છે આઈએનએસ દ્રોણાચાર્ય અને આ શાળા 1975 થી કાર્યરત છે તે અધિકારીઓ અને વિવિધ ક્ષેત્રો જેવા કે નાના શાસ્ત્રો নৌકાદળના મિસાઇલો આર્ટિલરી ગન રડાર અને રક્ષણાત્મક પ્રતિકાર પગલાને તાલીમ આપે છે મિત્રો ખાસ કરીને જે નૌકાદળના અધિકારીઓ છે જે નૌકાદળમાં ભરતી થયેલા વ્યક્તિઓ છે એમને આર્ટિલરી ગન કેવી રીતે ચલાવવી રડારનો કેવી રીતે ઉપયોગ કરવો તેની તાલીમ આપવાનું કામ આઈએનએસ દ્રોણાચાર્ય સંસ્થાન કરે છે તેને હાલમાં જ પ્રેસિડેન્શિયલ કલર આ એક સન્માન આપવામાં આવેલ છે તો આ રાષ્ટ્રપતિનો રંગ એટલે કે પ્રેસિડેન્શિયલ કલર આ શું સન્માન છે કોને આપવામાં આવે છે કોઈ વ્યક્તિને નહીં પરંતુ કોઈ સંસ્થાનને આપવામાં આવતો આ એક પુરસ્કાર છે સન્માન છે જુઓ પ્રેસિડેન્શિયલ કલર એ સર્વોચ્ચ સન્માન છે જે રાષ્ટ્રપતિ રાષ્ટ્રની અપવાદરૂપ સેવા માટેના એકમને પ્રદાન કરે છે રાષ્ટ્રપતિ એ રાષ્ટ્ર માટે અદ્ભુત સેવા કરનાર કોઈ એકમને કોઈ સંસ્થાનને આ પુરસ્કાર આપે છે સન્માન આપે છે અને ઓપરેશનલ અને તાલીમ કાર્યમાં એકમની ઉત્કૃષ્ટ કામગીરીને માન્યતા આપવા માટે આ એવોર્ડ આપવામાં આવે છે અને આઈએનએસ દ્રોણાચાર્ય અત્યાધુનિક તાલીમ માળખું ધરાવે છે તો ત્યાં કેવી કેવી તાલીમની મહત્વની સુવિધાઓ અવેલેબલ છે તો જેમાં સિમ્યુલેટર કમ્પ્યુટર આધારિત તાલીમ પ્રણાલી અને લાઈવ ફાયરિંગ રેન્જનો સમાવેશ થાય છે અને આ શાળામાં ઉચ્ચ લાયકાત ધરાવતા અને અનુભવી પ્રશિક્ષકોની એક ટીમ છે

અને આ શાળાએ શ્રીલંકા માલદીવ અને મોરેશિયસ જેવા મૈત્રીપૂર્ણ દેશોના ખલાસીઓને પણ તાલીમ આપી છે આગળ વાત કરીએ રાષ્ટ્રીય સમાચારમાં તો મેઘાલય આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલનો પ્રારંભ થયો છે શું મેઘાલય ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલનો પ્રારંભ થયો છે મેઘાલય ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલની શરૂઆત ચૌદમી માર્ચથી મેઘાલયની રાજધાની શિલોંગમાં કરવામાં આવી હતી યાદ રાખજો કે મેઘાલય ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલની શરૂઆત ચૌદમી માર્ચના રોજ ત્યાંની રાજધાની શિલોંગમાં કરવામાં આવી અને પાંચ દિવસનો આ કાર્યક્રમ મેઘાલય રાજ્યનો પ્રથમ ફિલ્મ ફેસ્ટિવલ છે જે સ્ટેટ સેન્ટ્રલ લાઇબ્રેરીમાં યોજાઈ રહ્યો છે મિત્રો મેઘાલયમાં જે સ્ટેટ સેન્ટ્રલ લાઇબ્રેરી આવેલી છે ત્યાં આ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવી રહ્યું છે ઉદઘાટન સમારંભમાં મેઘાલયના પર્યટન મંત્રી પોલ લિંગડો ઉપસ્થિત રહ્યા હતા જેમણે આ મહોત્સવનું ઉદઘાટન કર્યું હતું અને જેમાં અતિથિ વિશેષ તરીકે અભિનેતા આદિલ હુસેન પણ હાજર રહ્યા હતા અને મેઘાલય ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ એ મેઘાલય ફિલ્મ પ્રોડ્યુસર્સ એસોસિએશનની એક પહેલ છે શું મેઘાલય ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ એ મેઘાલય ફિલ્મ પ્રોડ્યુસર્સ એસોસિએશનની એક મહત્ત્વની પહેલ છે એટલે કે મેફિલ્માની એક મહત્ત્વની પહેલ છે એ તેનું આયોજન પૂર્વોત્તર રાજ્યના પર્યટન વિભાગના સહયોગથી કર્યું હતું આ ફેસ્ટિવલનો હેતુ મેઘાલયમાં ખાસ કરીને યુવાનોમાં ફિલ્મ કલ્ચર બનાવવાનો છે ફેસ્ટિવલ દરમિયાન ચાર જુદા જુદા સ્થળોએ લગભગ ચાલીસ જેટલી ફિલ્મોનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું આ ફેસ્ટિવલમાં દેશભરમાંથી અને અતિથિ દેશોમાંથી પાંચ હજારથી વધુ મુલાકાતીઓએ ભાગ લીધો હતો ફેસ્ટિવલનો સમાપન સમારોહ અઢારમી માર્ચના રોજ એટલે કે ગઈકાલે આ જ સ્થળે યોજવામાં આવ્યો હતો એટલે કે શિલોંગની અંદર જે સેન્ટ્રલ લાઇબ્રેરી આવેલી છે તે જ સ્થળે આ સમાપન સમારોહ આયોજિત કરવામાં આવ્યો હતો અને જયારે મેઘાલય ફિલ્મ ફેસ્ટિવલની વાત કરી મેઘાલય ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ તો મેઘાલય એ ભારતનું એક ઉત્તર પૂર્વીય એક ડુંગરાળ રાજ્ય છે અહીં તમે જોઈ શકો છો કે આ ઉત્તર પૂર્વીય એક ડુંગરાળ રાજ્ય છે એની આસપાસમાં જોવા જઈએ તો એક તરફ તે બાંગ્લાદેશ સાથે જોડાયેલો છે અને અને બીજી બે બાજુ તે રાજ્ય સાથે સરહદ ધરાવે છે સંધિ વિચ્છેદન કરો તો આલય થાય મેઘ એટલે વાદળો આલય એટલે નિવાસ તો મિત્રો મેઘાલયનો શાબ્દિક અર્થ થાય છે વાદળોનો નિવાસ અને આ રાજ્ય દક્ષિણમાં બાંગ્લાદેશના માયમેનસિંહ અને સિલહટ વિભાગો પશ્ચિમમાં બાંગ્લાદેશના રંગપુર વિભાગ અને પૂર્વમાં ઓળખતા હતા અંગ્રેજ અધિકારીઓ મેઘાલયને પૂર્વના સ્કોટલેન્ડના નામથી ઓળખતા હતા તેમજ મેઘાલય અગાઉ આસામ રાજ્યનો જ એક ભાગ હતો પરંતુ એકવીસમી જાન્યુઆરી ઓગણીસો દિવસે ખાસી ગારો અને જૈનતિયા પર્વતોના જિલ્લાઓ મેળવી મેઘાલય નામનું એક નવું રાજ્ય બનાવવામાં આવ્યું હતું ત્યારે એકવીસ જાન્યુઆરી ઓગણીસો બોંતેરના રોજ ખાસી ગારો અને જૈંતિયાની જે પર્વતમાળાઓ આવેલી છે ત્યાંના જિલ્લાઓમાંથી એક અલગ રાજ્યની રચના કરવામાં આવેલી પરીક્ષામાં પૂછાય તેવો પ્રશ્ન છે કે ખાસી ગારો અને જૈંતિયાની પર્વતમાળાઓ કયા રાજ્યમાં આવેલી છે તો યાદ રાખવાનું મેઘાલય અને મેઘાલયના મુખ્યમંત્રી કોણ છે કોનરાડ કે સંગમાં મેઘાલયના રાજ્યપાલ કોણ બન્યા છે ફાગુ ચૌહાણ મિત્રો ખાસ યાદ રાખજો કારણ કે હમણાં રાજ્યપાલમાં ઘણા બધા બદલાવ થયા છે તો મેઘાલયના રાજ્યપાલ બન્યા છે ફાગુ ચૌહાણ અને મેઘાલયની રાજધાની છે શિલોંગ જ્યાં આ મેઘાલય ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું પશુ ચિકિત્સા અને આયુર્વેદ ઉપર એક આંતરરાષ્ટ્રીય પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે ઉત્તરાખંડના હરિદ્વારમાં આયુર્વેદિક વિશ્વવિદ્યાલયના ઋષિકુલ પરિસરમાં પશુ ચિકિત્સા અને આયુર્વેદ ઉપર આંતરરાષ્ટ્રીય પરિષદનો પ્રારંભ થયો હતો અને જેનું સમાપન ઓગણીસમી માર્ચના રોજ થવાનું થવાનું છે છે એટલે કે આજે તો યાદ રાખીશું કે ઉત્તરાખંડના હરિદ્વારમાં આયુર્વેદિક વિશ્વવિદ્યાલયના ઋષિકુલ પરિસરમાં પશુ ચિકિત્સા અને આયુર્વેદ ઉપર આંતરરાષ્ટ્રીય પરિષદનો પ્રારંભ કરવામાં આવ્યો અને આ પ્રસંગે આયોજિત સેમિનારને સંબોધતા કેન્દ્રીય પશુપાલન ડેરી અને મત્સ્યપાલન રાજ્યમંત્રી કોણ સંજીવ બાલિયાને જણાવ્યું હતું કે પ્રાચીન કાળથી જ પ્રાણીઓની સારવાર માટે આયુર્વેદનો ઉપયોગ કરવામાં આવે છે અને તેમણે વધુમાં કહ્યું કે સરકારે આ દિશામાં આયુર્વેદના યોગ્ય ઉપયોગ માટે પગલાં પણ લીધા છે તેમજ આ વિષયને વિવિધ યુનિવર્સિટીઓમાં અભ્યાસક્રમ તરીકે સમાવવાના પ્રયાસો પણ અત્યારે કરવામાં આવી રહ્યા છે અને જ્યારે હરિદ્વારની અંદર આ પરિષદ યોજાય તો હરિદ્વાર ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા પર્વતીય ભૌગોલિક પરિસ્થિતિ ધરાવતા ઉત્તરાખંડ રાજ્યમાં આવેલું છે અને હરિદ્વાર એ હિન્દુ ધર્મનું પવિત્ર નગર છે જેના વહીવટ નગર નિગમ બોર્ડ કરે છે અને હિન્દી ભાષામાં હરિદ્વારનો અર્થ થાય છે હરિ એટલે કે ઈશ્વર અને દ્વાર એટલે કે મિત્રો પ્રવેશ દ્વાર તો ઈશ્વરને મળવા માટેનો દ્વાર એવો હરિદ્વારનો અર્થ થાય છે અને હિન્દુઓ માટે અહીં ગંગામાં ડૂબકી લગાવવાનું પણ મહાત્મ્ય રહેલું છે હરિદ્વાર હિન્દુઓના સાત પવિત્ર સ્થળો પૈકીનું એક પવિત્ર સ્થળ છે સાત મોક્ષદાયીની નગરીઓમાંની એક હરિદ્વાર ગણાય છે જેના દર્શન કરી દરેક વ્યક્તિ પોતાના જીવનમાં કંઈક જોયું જાણ્યું હોય તેવી પ્રતીતિ કરતો હોય છે અને એમ કહેવામાં આવે છે કે પોતાના જન્મો પાપ ધોવા માટે હરિદ્વાર જાઓ અને ત્યાં જઈને ગંગામાં ડૂબકી લગાવો કેન્દ્રીય પશુપાલન ડેરી અને મંત્રી બોલે તો પુરુષોત્તમ રૂપાલા યાદ રાખજો ગુજરાતના છે એ આપણા કેન્દ્રીય પશુપાલન ડેરી અને મત્સ્ય પાલન મંત્રી છે તો કેન્દ્રીય પશુપાલન ડેરી અને મત્સ્ય પાલન રાજ્ય મંત્રી કોણ છે સંજીવ બાલિયાન ઇમેજમાં તમે જોઈ શકો છો અને જ્યારે ઉત્તરાખંડના હરિદ્વારમાં આ પરિષદ આયોજિત કરવામાં આવી તો ઉત્તરાખંડના મુખ્યમંત્રી છે પુષ્કરસિંહ ધામી ઉત્તરાખંડના રાજ્યપાલ છે ગુરમિતસિંહ ઉત્તરાખંડની બે રાજધાની શિયાળુ રાજધાની દેહરાદૂન ઉનાળુ રાજધાની છે ગેરસેણ આગળ વાત કરીએ તો એચડીએફસી લિમિટેડ અને એચડીએફસી બેંકના મર્જરને મંજૂરી આપવામાં આવી છે તાજેતરમાં નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ એટલે કે એનસીએલટીએ એચડીએફસી લિમિટેડ અને એચડીએફસી બેંકના મર્જરને મંજૂરી આપી હતી જે કોર્પોરેટ ભારતના ઇતિહાસમાં સૌથી મોટું મર્જર માનવામાં આવે છે યાદ રાખજો કોર્પોરેટ ભારતના ઇતિહાસમાં સૌથી મોટું મર્જર માનવામાં આવે છે શ્યાને એચડીએફસી લિમિટેડ અને એચડીએફસી બેંક આ બંનેને મર્જ કરવામાં આવી છે અને જે કોર્પોરેટ ભારતના ઇતિહાસમાં સૌથી મોટું મર્જર માનવામાં આવે છે અને આ મર્જર ભારતની સૌથી મોટી હાઉસિંગ ફાઇનાન્સ કંપનીની દેશના સૌથી મોટા ખાનગી ધિરાણકર્તા સાથે જોડીને એક વિશાળ બેન્કિંગ એન્ટિટીનું નિર્માણ કરશે તે લગભગ લાખ કરોડની સંયુક્ત સંપત્તિ સાથે નાણાકીય સેવાઓની વિશાળ કંપની બનાવશે અને આ પહેલા એચડીએફસી લિમિટેડને મર્જર માટે વિવિધ નિયમનકારી સંસ્થાઓ અને સ્ટોક એક્સચેન્જો પાસેથી પહેલેથી જ મંજૂરી મળી ગઈ હતી અને એચડીએફસી લિમિટેડના સ્થાપક પણ છે હસમુખભાઈ પારેખ

આગળ વાત કરીએ તો રિસર્ચ એજ્યુકેશન એન્ડ ટ્રેનિંગ આઉટરીચ યોજના તાજેતરમાં શા માટે ચર્ચામાં મારે જોઈએ રિસર્ચ એજ્યુકેશન એન્ડ ટ્રેનિંગ આઉટરીચ યોજના ભારતમાં સંશોધન શિક્ષણ અને તાલીમને પ્રોત્સાહન આપવા માટે ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ એક કાર્યક્રમ છે ભારતીય પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયે પૃથ્વી વિજ્ઞાનના ક્ષેત્રમાં સંશોધન શિક્ષણ અને તાલીમને આગળ વધારવા માટે રીચઆઉટ યોજના શરૂ કરી છે અને આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય શું છે ભારતમાં શિક્ષણ અને સંશોધનની ગુણવત્તા સુધારવા માટે શૈક્ષણિક સંસ્થાઓ ઉદ્યોગો અને સરકાર વચ્ચેના સહયોગને પ્રોત્સાહિત કરવાનો છે મિત્રો આ રીચઆઉટ યોજનાનો ઉદ્દેશ્ય શું છે તો કે ભારતમાં શિક્ષણ અને સંશોધનની ગુણવત્તા સુધારવા માટે શૈક્ષણિક સંસ્થાઓ ઉદ્યોગો અને સરકાર વચ્ચેના સહયોગને પ્રોત્સાહિત કરવાનો છે અને રીચઆઉટ યોજના હેઠળ શૈક્ષણિક સંસ્થાઓ સંશોધન સંસ્થાઓ અને ઉદ્યોગ ભાગીદારોને સંશોધન પ્રોજેક્ટ્સ તાલીમ કાર્યક્રમો અને આઉટરીચ પહેલને સમર્થન આપવા માટે અનુદાન પ્રદાન કરવામાં આવે છે આ યોજનાનો હેતુ આંતરરાષ્ટ્રીય સહયોગને પ્રોત્સાહન આપવા અને ભારતીય અને વિદેશી સંસ્થાઓ વચ્ચે જ્ઞાન અને કુશળતાના આદાન પ્રદાનને પણ પ્રોત્સાહિત કરવાનો છે રીચઆઉટ યોજના એ દેશમાં નવીનતા સંશોધન અને વિકાસને પ્રોત્સાહન આપવા માટે ભારત સરકાર દ્વારા વ્યાપક પહેલનો એક ભાગ છે જેમાં સંશોધન ક્ષમતાના નિર્માણ અને શિક્ષણ ઉદ્યોગ અને સરકાર વચ્ચેના સહયોગને પ્રોત્સાહન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે આ યોજનાથી સમગ્ર દેશમાં વિદ્યાર્થીઓ સંશોધકો અને સંસ્થાઓને લાભ થવાની અપેક્ષા છે તેમજ નવીનતા અને સંશોધન માટેના હબ તરીકે ભારતના વિકાસમાં તે યોગદાન આપી શકશે અને મિત્રો ભારતીય પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના રાજ્ય કક્ષાના મંત્રી કોણ છે ડોક્ટર જીતેન્દ્રસિંહ સિંહ ઈમેજમાં તમે જોઈ શકો છો તે આપણા ભારતીય પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના રાજ્ય કક્ષાના મંત્રી છે હવે વાત કરીએ આંતરરાષ્ટ્રીય સમાચારની તો વૈશ્વિક રિસાયકલિંગ દિવસ બે હજાર ત્રેવીસ ઉજવવામાં આવ્યો અહીં તમે તારીખ જોઈ શકો છો અઢાર ત્રણ એટલે કે અઢારમી માર્ચના રોજ ગ્લોબલ રિસાયકલિંગ ડેની ઉજવણી કરવામાં આવી રિસાયકલિંગ એટલે કે મિત્રો પુનઃ ઉપયોગ કરવો પુનઃ ઉપયોગ એટલે શું કે કોઈ પણ વેસ્ટેજ દાખલા તરીકે પ્લાસ્ટિક કચરો છે તો એને વળી પાછો કંપનીમાં જવા દઈ અને એ પ્લાસ્ટિકનો પુનઃ ઉપયોગ કરવો એવી રીતે આ વૈશ્વિક રિસાયકલિંગ દિવસ બે હજાર ત્રેવીસની ઉજવણી કરવામાં આવી છે વૈશ્વિક રિસાયકલિંગ દિવસ દર વર્ષે અઢારમી માર્ચના રોજ પર્યાવરણ પર પ્લાસ્ટિકની હાનિકારક અસરો વિશે લોકોની સમજણ વધારવા માટે ઉજવવામાં આવે છે અને આ દિવસ રિસાયકલિંગને પણ પ્રોત્સાહન આપે છે અને લોકોને આ કારણ વિશે જાગૃતિ ફેલાવવા માટે સમગ્ર વર્ષ દરમિયાન કાર્યક્રમોનું આયોજન કરવા પ્રોત્સાહિત કરે છે મિત્રો અહીં પ્લાસ્ટિકના રીસાયકલિંગની વાત આવી તો મને એક સુંદર વિચાર આવ્યો હતો કેટલો અમલ થઈ શકે ખ્યાલ નથી પરંતુ એવું કંઈક થઈ શકે શું કે સમજી લો કે આપણા ઘેર જે પણ પ્લાસ્ટિક આવે છે એ પ્લાસ્ટિકને આપણે વર્ષભર સંગ્રહ કરીએ તો સંગ્રહ કેવી રીતે કરવાનો એકદમ ઈઝી વસ્તુ છે તમે કોઈ એક જગ્યાએ લોખંડનો એક ક્લેમ્પ અથવા તો લોખંડનો એક સળિયો લટકાવી દો તમારા ઘેર જે પણ પ્લાસ્ટિકની પાઉચ આવે છે કોથળી આવે છે તો એને તમારે એ હુકમાં લગાવી દેવાની છે સમજી લો કે બે ત્રણ મહિનાના અંતે ઘણી બધી પ્લાસ્ટિકની કોથળીઓ પાઉચ ભેગા થઈ ગયા છે હવે જ્યારે ગામમાં કોઈ પ્લાસ્ટિક કચરાનું કલેક્શન કરવા આવે છે તો તમે કિલોના ભાવે તેને વેચી પણ શકો છો ભલે પાંચ દસ રૂપિયા મળે પરંતુ એનો અર્થ એ નથી કે આપણે આટલી મહેનત શા માટે કરી આ પ્લાસ્ટિકનો જો પુનઃ ઉપયોગ થશે તો પર્યાવરણનું પ્રદૂષણ પણ ઘટશે તો આવો એક સુંદર વિચાર છે અને સૌ મિત્રો તમારા ઘેર કોઈ એક પ્લાસ્ટિક લટકાવવા માટેનો લોખંડનો એક નાનો સરખો હુક બનાવી રાખજો અને તેનો ઉપયોગ કરજો બરોબર ઘણો બધો ફાયદો થશે પર્યાવરણને તો આ વૈશ્વિક રિસાયકલિંગ દિવસ બે હજાર ત્રેવીસની થીમ શું રાખવામાં આવી છે ક્રિએટિવ ક્રિએટિવ ઇનોવેશન ઇનોવેશન તો તમને જે વાત કરી એ એક એક જ છે નાનો સરખો દિવાલે તમારે લોખંડનો હુક લગાવી દેવાનો છે જેવી રીતે શાળાની અંદર વિદ્યાર્થીઓ ભણવા જાય અને રજા ચિઠ્ઠી લટકાવવા માટે જે એક હુક વાપરે છે બસ એ જ રીતે ઓકે અને વિશ્વ રિસાયકલિંગ દિવસ મહત્વપૂર્ણ છે કારણ કે તે આપણા રોજિંદા જીવનમાં રિસાયકલિંગ અને ટકાવ વ્યવહારના મહત્વને પ્રોત્સાહન આપે છે તે કચરો અને પ્રદૂષણની વધતી જતી સમસ્યા તરફ ધ્યાન દોરે છે અને લોકોને તેમની પર્યાવરણીય અસર ઘટાડવા લેવા માટે પ્રોત્સાહિત કરે છે આ દિવસ રિસાયકલિંગના ફાયદાઓ વિશે જાગૃતિ લાવવા અને વ્યક્તિઓ વ્યવસાયો અને સરકારોને પર્યાવરણને અનુકૂળ પ્રથાઓ અપનાવવા માટે પ્રેરિત કરવાની તક પૂરી પાડે છે વૈશ્વિક રિસાયકલિંગ દિવસની સ્થાપના અઢારમી માર્ચ બે હજાર અઢારના ના રોજ ગ્લોબલ રિસાયકલિંગ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી હતી આ દિવસની ઉજવવાની શરૂઆત અથવા તો આ દિવસની સ્થાપના અઢારમી માર્ચ બે હજાર અઢારના રોજ ગ્લોબલ રિસાયકલિંગ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી હતી અને આ ફાઉન્ડેશને માન્યતા આપી હતી કે પૃથ્વીને નુકસાન પહોંચાડતા કચરા અને પ્રદૂષણને ઘટાડવા માટે રિસાયકલિંગ એ એક મહત્વપૂર્ણ ઉકેલ છે અને તેઓ આ કારણને પ્રોત્સાહન આપવા માટે વૈશ્વિક પ્લેટફોર્મમાં બનાવવા માગે છે અને ત્યારથી વૈશ્વિક રિસાયકલિંગ દિવસ દર વર્ષે અઢારમી માર્ચ રોજ ઉજવવામાં આવે છે અહીં જોઈ શકો છો કે ગ્લોબલ રીસાયકલિંગ ડે ક્યારે ઉજવવામાં આવે છે અઢારમી માર્ચ રોજ હવે ખેલ જગતની વાત કરીએ તો આઈબીએ વિમેન્સ વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપ બે હજાર ત્રેવીસ નું ઉદઘાટન કરવામાં આવ્યું છે ભારતના યુવા બાબતો અને રમત ગમત મંત્રી અનુરાગસિંહ ઠાકોરે નવી દિલ્હીમાં મિત્રો આ તેરમી આઈબીએ વિમેન્સ વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપનું ઉદઘાટન કર્યું હતું આપણા ભારતના યુવા બાબતો અને રમત ગમત મંત્રી છે અનુરાગ ઠાકોર અને તેમણે આ તેરમી આઈબીએ વિમેન્સ વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપનું ઉદ્ઘાટન કર્યું હતું ભારતીય બોક્સિંગ ફેડરેશને યોજેલી આ ટુર્નામેન્ટ તારીખ થી છવ્વીસ માર્ચ દરમિયાન યોજવામાં આવી છે સોળમી માર્ચે શરૂ થઈ છે છવ્વીસમી માર્ચે તેનો અંતિમ દિવસ છે અને IBA વિમેન્સ વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપ બોક્સિંગની દુનિયાની સૌથી પ્રતિષ્ઠિત ઇવેન્ટ્સમાં સ્થાન ધરાવે છે અને ભારતે આ ચેમ્પિયનશિપ માટે એક મજબૂત ટીમ પણ ઉતારી છે જેમાં નિખત જરીન લવલીના બોર્ગોહેન સ્વીટી બુરા અને પ્રીતિનો સમાવેશ થાય છે અને પાસઠ દેશોના ત્રણસો ચોવીસ જેટલા બોક્સરો બાર વેટ કેટેગરીમાં ભાગ લેવાના છે મિત્રો આ ખાસ યાદ રાખજો કે ભારતે આ ચેમ્પિયનશિપમાં એક મજબૂત ટીમ ઉતારી છે એમાં નિખત જરેન લવલીના બોર્ગોહેન સ્વીટી બુરા અને પ્રીતિનો સમાવેશ થાય છે અને મિત્રો પાસઠ જેટલા દેશોના ત્રણસો ચોવીસ જેટલા બોક્સરો એ બાર વેટ કેટેગરીમાં ભાગ લેવાના છે અને ઉદઘાટન સમારંભની વાત કરીએ તો પંદરમી માર્ચે આ ચેમ્પિયનશીપનો ઉદઘાટન સમારંભ યોજાયો હતો મિત્રો પંદરમી માર્ચે આ ચેમ્પિયનશીપનો ઉદ્ઘાટન સમારંભ યોજાઈ ગયો જેમાં ચેમ્પિયનશીપના બ્રાન્ડ એમ્બેસેડર એમ સી મેરી કોમ અને બોલીવુડ અભિનેતા ફરહાના અખ્તર પણ હાજર રહ્યા હતા એ આપણે વાત કરંટ અફેરમાં કરેલી અને યુવા બાબતો અને રમતગમત મંત્રી અનુરાગસિંહ ઠાકોર જેમણે આ ઉદઘાટન કર્યું હતું ઉદઘાટન સમારોહ ખુલ્લો મૂક્યો હતો હવે પ્રશ્નની વાત થઈ જાય કે દળના વડાને શું કહેવામાં આવે છે તો ગત વિડીયોમાં આ પ્રશ્ન કે દળના વડાને શું કહેવાય એડમિરલ કહેવાય અને જે મિત્રોએ સાચો જવાબ આપ્યો છે એ છે ડામોર દક્ષાબેન મુકેશ માનત મકવાણા રોહિત અને પ્રવીણ ઠાકોર ચારેય મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન અને હવે આજનો પ્રશ્ન કે નીચેનામાંથી કઈ કંપનીએ દુનિયાનો પહેલો મોબાઈલ ફોન બજારમાં મૂક્યો હતો મિત્રો ટેકનોલોજીનો જમાનો છે દરેક વ્યક્તિના હાથમાં મોબાઈલ છે તો હવે આપો જવાબ કે કઈ કંપનીએ દુનિયાનો પહેલો મોબાઈલ ફોન બજારમાં મૂક્યો હતો જવાબ નીચે કમેન્ટ બોક્સમાં લખવાનો છે આવતીકાલે મળીશું ને ત્યારે આ પ્રશ્નની ચર્ચા કરીશું ઓકે આપનો દિવસ શુભ રહે ટેક કેર એન્ડ જય હિન્દ